આવો મિત્રો, એકદમ સરસ અને સહેલો તમે પણ કરી શકો એવો એક પ્રયોગ છે. તો તમે જોવો છો મારા હાથમાં એક પાસું છે, તો પાસામાં કોઈ પણ આંકડો આપણે જોઈ તો સમજો કે આગળ 5 છે અને પાછળ 4 છે. આગળ 5, પાછળ 4, આગળ 5, પાછળ 2. ફરીથી આપણે જોઈ કે આગળ 3, પાછળ 1, આગળ 3, પાછળ 1, આગળ 3, પાછળ 4. તો આ કેવી રીતે થાય છે? તો જ્યારે હું તમને આ બતાવું છું 3, ત્યારે હકીકતમાં પાછળ 4 જ છે, પણ હું એને જ્યારે બતાવું ત્યારે આવી રીતે ફેરવી નાખું. આગળ 3, પાછળ 1, આગળ 3, પાછળ 1, ફેરવી નાખું. છેલ્લી વખત ફેરવતો નથી. આગળ 4. જય મિત્રો, એક સરસ અને મેજિકનો પ્રયોગ છે કે મારા હાથમાં તમે જોઈ શકો છો કે બે દોરી અલગ અલગ છે. એક એક બરાબર બે દોરી અલગ અલગ છે. હવે એને 1, 2, 3 અકડંબકડંબુ આપણા કાઢા. તો આ દોરી બે અલગ હતી, હવે એક થઈ. તો હકીકતમાં વીંટી આગળ હલતી નથી. તમે જુઓ છો કે આ રબર સ્થિતિસ્થાપક હોય, એનો એક છેડો પકડેલો છે, બીજા છેડામાં વીંટી છે. હવે ધીમે ધીમે રબરને હું મૂકીશ હાથમાં, જમણા હાથમાં રબરનો છેડો વધારે મોટો છે, એને ધીમે ધીમે મૂકું હું. અને રબર સ્થિતિસ્થાપક હોવાના હિસાબે એ જે પાછળથી ઓલી બાજુથી ખેંચાતો જાય છે અને મૂળ સ્થિતિમાં આવવાનો કોશિશ કરે છે, એટલે વીંટી હાલતી દેખાય. હમ